સંભાવના વિશે આપણે ધોરણ 9ની અંદર જોઈ રહ્યા છીએ, તો ફરીથી આપણે રિપીટેશન કરીશું કે સંભાવના શું છે. બરાબર છે? તો કે સંભાવના આપણે ધોરણ 9ની અંદર જોઈ લીધું કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા પ્રયત્નોની કુલ સંખ્યા. બરાબર છે? તો કે આમાં ઈ છે એ શું છે? તો કે ઈ છે એ તમારી સમસંભાવી ઘટના છે. કે સમસંભાવી ઘટના એટલે શું? તો કે સમસંભાવી ઘટના એટલે કે કોઈ વસ્તુ શક્ય એટલા પરિણામોથી ઉદ્ભવી શકતી હોય તેવી ઘટના. બરાબર છે? તો એ સંભાવનામાં આવે તો સંભાવનાની અંદર કેટલા પાર્ટ પડી શકે છે? તો સપોઝ મેં એક નીચે ઉદાહરણ આપ્યું છે, સિક્કો. તો કે સિક્કાની અંદર શું આવે છે? તો કે સિક્કોની અંદર બે વસ્તુ પડે. હંમેશા આપણને ખબર છે કે એક બાજુ છાપ હોય, એક બાજુ કાંટો હોય. તો કે આમ એક બાજુ છાપ પડે, એક બાજુ કાંટો પડે, આમ કુલ પ્રયત્નની સંખ્યા કેટલી થઈ ગઈ? બે થઈ જાય છે. અને સિક્કાની અંદર છાપ ઉદ્ભવે તેવી સંભાવના કેટલી થાય? એક. એક વાર છાપ આવી શકે છે, એક વાર કાંટો આવી શકે છે. બરાબર છે? પછી આવે છે પત્તા. તમે એને પણ ઘણા બધા દાખલાઓ જોયા હશે. તો કે પત્તાની હું ચર્ચા કરવા માગું છું. તો કે પત્તા શું છે? તો કે પત્તા કેટલા હોય? તો કે 52 પત્તા હોય. કે 52 પત્તા હોય એમાં કાળા રંગના કેટલા હોય? તો કે 26 પત્તા હોય. લાલ રંગના કેટલા હોય? 26 પત્તા હોય. કાળા રંગના હોય એની અંદર પાછા બીજા બે પાર્ટેશન પડે છે, કે કાળીનું પત્તું 13 હોય, ફલ્લીનું પત્તું 13 હોય. અને લાલ રંગની અંદર હોય એમાં પણ બે પાર્ટેશન પડે છે, કે લાલનું પત્તા 13 હોય, ચોખટના પત્તા 13 હોય. એટલે કે આવી રીતે આપણી પાસે 13 13 13 13 એવી કરીને ચાર અલગ અલગ પ્રકારના પત્તાઓ આપણને મળે છે. બરાબર છે? જેની અંદર 1 થી 10 સુધીના પત્તા બધામાં કોમન હોય છે, એક સરખા જ હોય છે. અને બાકીનામાં 3 પત્તા છે એમાં ગલ્લો રાણી બાછા, કે જે ક્યુ અને કે તરીકે આવે છે, જેને આપણે ગલ્લો રાણી બાછા તરીકે ઓળખીએ છીએ. પછી આપણે આગળ જોઈએ સંભાવના વિશે. આપણે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. શું આપી છે રકમમાં એ જોઈએ. તો કે સિક્કાને એક વાર ઉછાળવામાં આવે ત્યારે છાપ એટલે કે હેડ મળવાની સંભાવના શોધો, તથા કાંટો એટલે કે ટેલ મળવાની સંભાવના શોધો. હવે સિમ્પલ તમને આગળ જ આપણે જોઈ લીધું કે સિક્કો ઉછાળવામાં આવે ત્યારે એના બે પાર્ટેશન પડે, કે એક બાજુ છાપ હોય, એક બાજુ કાંટો, એટલે કે કુલ પ્રયત્નની સંખ્યા બે થઈ જાય, ગમે તે એક બાજુ મળવાની સંભાવના એક થઈ જાય. માટે પી ઓફ ઈ બરાબર આપણે છાપ લઈએ છીએ. માટે પી ઓફ છાપ બરાબર ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય પરિણામોની સંખ્યા, એટલે કે આપણને શું મળશે? સંભાવના 1/2 મળશે. આ જ પ્રમાણે જો કાંટો મળે તો તે ઘટનાને આપણે એફ તરીકે દર્શાવીએ. તો સિમ્પલ છે કે છાપની ઘટના આપણને 1/2 મળી છે, તો તે જ પ્રમાણે કાંટો મળવાની સંભાવના પણ શું મળશે? 1/2 મળે છે. હવે આપણે જોઈએ સંભાવનાની અંદર જોઈએ આગળ. તો કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા શું હોય છે? 1 હોય છે. એટલે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ એ બરાબર 1. અહીંયા આપણે બે ઘટનાઓ લીધી છે, કે પી ઓફ ઈ વત્તા પી ઓફ એ પણ લીધી છે. તો આવી રીતે બે કરતાં પણ વધારે ઘટનાઓ હોઈ શકે છે, 3 પણ હોય, 4 પણ ઘટનાઓ હોઈ શકે. ટૂંકમાં ઇન શોર્ટ બધી જ ઘટનાઓનો સરવાળો હંમેશા કેટલો હોય છે? 1 હોય છે. પછી આગળનો એક પોઈન્ટ પર લખેલું છે કે 0 <= પી ઓફ ઈ <= 1. તો કે શું બતાવે છે? તો કે પી ઓફ ઈ શું છે? તમારી સંભાવના છે. તો કે સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે હોય છે. તો કે 0 એટલે કે કેવી ઘટના હોય છે? કે તો કે એ ખૂબ જ અશક્ય ઘટના હોય છે, મતલબ કે અશક્ય ઘટના હોય છે, કે જે સૌથી ઓછામાં ઓછી ઘટના 0 હોય અને વધુ વધુ ઘટના 1 હોય. હંમેશા 1થી ઉપર ક્યારેય ઘટના હોતી નથી. બરાબર છે? પછી આપણે આગળ જોઈએ પૂરક ઘટના. તો કે પૂરક ઘટના શું છે? તો કે ઘટના ઈ બાર ઘટના ઈ નહીં રજૂ કરે છે, તેને ઘટના ઈની પૂરક ઘટના કહે છે, જે તમે ધોરણ 9ની અંદર પણ ભણીને આવ્યા છો. એટલે કે ટૂંકમાં એનું સૂત્ર છે કે પી ઓફ ઈ બાર બરાબર 1 - પી ઓફ ઈ. બરાબર છે? આવી જ રીતે ઘણા બધા એક્ઝામ્પલો પણ આપણે આગળ જોઈશું પૂરક ઘટનાના. એવી જ રીતે એક આગળ આવે છે અશક્ય ઘટના. તો કે અશક્ય ઘટના શું છે? તો કે જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તેની સંભાવના 0 છે. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, તો કે તમે કે હું કોઈ વસ્તુ બદલી નથી શકતા એવી કોઈ ઘટના, જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, તો આ ઘટનાને શું કહેવાય છે? અશક્ય ઘટના કહેવામાં આવે છે, કે જેને તમે કે આપણે કોઈ બદલી શકતા નથી. એવી જ રીતે પછી આવે છે ચોક્કસ ઘટના.
તો કે ધ્યેય ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે છે અથવા તેની સંભાવના એક હોય છે તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. એટલે કે ચોક્કસ ઘટનામાં શું કહેવામાં આવે છે કે જે ચોક્કસપણે થાય કે જેમાં તમે કે હું બદલી નથી શકવાના એવી કોઈ ઘટના બને એને નિશ્ચિત ઘટના કે ચોક્કસ ઘટના કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, બરાબર. એવી જ રીતે અશક્ય ઘટનામાં આપણે એવું પણ કહીએ કે પરીક્ષાની અંદર 101 માર્ક આવે, 100 માર્કની પરીક્ષા હોય તેમાં 101 માર્ક આવે એવું શક્ય છે? નથી શક્ય. માટે એવી ઘટના કેવી થઈ જાય? અશક્ય ઘટનાઓ થઈ જાય છે, બરાબર છે. એવી જ રીતે સંભાવના માટેની અહીંયા ઓલમોસ્ટ આપણે બધી જ થિયરી જોઈ ગયા છીએ. હવે આપણે આગળના લેક્ચરની અંદર સંભાવના વિશેના દાખલાઓ વિશેની આપણે ચર્ચા કરીશું. અને જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક ના કરી હોય તો કરી દેજો. થેન્ક યુ.